હવે આગળ વાત કરીએ તો માગરો લોયજ ગામે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માંગરોળ લોહીજ ગામે સ્વર્ગીય લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વર્ગીય લક્ષ્મણભાઈ નંદાણીયાની 15મી પુણ્યતિથિ નિમિત્તે લોહીજ મુકામે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો, જેમાં સ્વામિનારાયણ મંદિર લોહીજના કોઠારી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી, માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા, કેશોદ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માજી તાલુકા પંચાયત પ્રમુખ કાનભાઈ રામ, ટ્રસ્ટી ગણ ડૉક્ટર દુલિયા સાહેબ, શિવમ ચક્ષુદાર, નાથાભાઈ નંદાણીયા, ગોવાભાઈ ચાંડેરા, લોહીજ ગામના વેપારી અગ્રણીઓ, માંગરોળ તાલુકા આહિર પ્રમુખ કુંજાભાઈ બારિયા, દિલીપસિંહ રાઠોડ, બાલુભાઈ કોડિયાતર, નાથાભાઈ કોડિયાતર, રામજીભાઈ અખિયા, સુદાભાઈ કોડિયાતર તેમજ સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટર મિત્રોએ હાજરી આપી. ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાએ સૌને આવકાર્યા તેમજ ટ્રસ્ટી રવિભાઈ નંદાણીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. વિશેષ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણીયાએ ટ્રસ્ટની પ્રવૃત્તિની માહિતી અને DER દ્વારા પોતાના હેલ્થ માટે યોગ, ક્રિકેટ, વોલીબોલ માટે સમય કાઢી કામગીરી કરવી જેથી શરીર હેલ્ધી રહે તેવું જણાવ્યું હતું. આજના આ કેમ્પમાં કુલ 102 બોટલ બ્લડ એકઠું થયું હતું. રામ બ્લડ સેન્ટર બેંક પોરબંદર દ્વારા સેવા આપવામાં આવી હતી તેમજ 31 દર્દીઓ મૃત્યુના ઓપરેશન માટે રાજકોટ મુકામે રણછોડ દાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મુકામે મોકલી આપ્યા છે અને આજના કેમ્પમાં કુલ 750-800 દર્દીઓએ લાભ લીધો હતો. તમામ દર્દીઓને ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં દવાનું વિતરણ કરાયું હતું. અંતે ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાનો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.